વેલકમ ચેતન. આજે આપણે શેર માર્કેટનો ખૂબ ટ્રેન્ડિંગ ટોપિક ડિસ્કસ કરવાના છીએ, જે છે ઓપ્શન્સ ટ્રેડિંગ. એ જોવામાં આવ્યું છે કે ઘણા લોકો આજકાલ ઓપ્શન્સ ટ્રેડિંગમાં વધારે ઇન્ટરેસ્ટેડ હોય છે, બિકોઝ ઓપ્શન્સ ટ્રેડિંગ વધારે પ્રિફરેબલ છે એની સ્ટેબિલિટી માટે, અને એમાં રિસ્ક મેનેજમેન્ટ સારી રીતે થઈ શકે છે એટલા માટે. પણ ઘણા લોકો છે જેને ઓપ્શન્સ ટ્રેડિંગનું કોઈ નોલેજ નથી હોતું, અને મને ઘણા સવાલો આવે છે વોટ્સએપ પર, ઈમેલ પર. તો મેં એક લિસ્ટ પ્રિપેર કર્યું છે મારા સવાલોનું. આઈ એમ શ્યોર તમારું નોલેજ અને તમારો એક્સપિરિયન્સ લોકોને ગાઈડન્સ આપશે. હવે ઓપ્શન જે ટ્રેડિંગ છે એ ઘણા લાસ્ટ 3-4 વર્ષમાં બહુ પોપ્યુલર થયું છે, કારણ કે જ્યારે આપણે ઇન્ટ્રાડે કરતા હોય, જ્યારે આપણે ફ્યુચર્સ ટ્રેડિંગ કરતા હોય, તો એમાં પોસિબિલિટી પ્લસ રિસ્ક મેનેજમેન્ટના જે અલગ અલગ ઓપ્શન્સ હોય છે બહુ ઓછા છે કમ્પેર ટુ ઓપ્શન ટ્રેડિંગમાં. એટલે ઘણા બધા ટ્રેડરનું અત્યારે એટ્રેક્શન છે ઓપ્શન ટ્રેડિંગ, અને એકદમ બ્યુટિફુલ ટ્રેડિંગ છે, કારણ કે તમે જેટલી પોસિબિલિટી વિચારો એના ઉપર આમાં ટ્રેડિંગ થઈ શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કે જે પોસિબિલિટી ઉપર તમે વિચારો છો એ બધીનું સરસ ડેમેજ કંટ્રોલ બી થશે, લોસ મેનેજ બી થશે અને રિસ્ક મેનેજ બી થશે. તો તમે બહુ સરસ એક ટોપિક ચૂઝ કર્યો છે, અને આઈ એમ શ્યોર કે આપણા જે ટ્રેડર તરફથી ક્વેશ્ચન આવે છે તમે બહુ આમ ચૂઝ કરીને ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પકડ્યા હશે કે બધાને લાભ થાય. આપણે સરસ મજાની શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1 થી. બહુ બેઝિકથી શરૂ કરીએ આપણે કે ઓપ્શન્સ ટ્રેડિંગ એટલે શું. હવે જો મારે એકદમ સિમ્પલ ભાષામાં સમજાવવું હોય, કારણ કે ઓપ્શન ટ્રેડિંગ તમે આમ ગૂગલમાં રિસર્ચ કરશો કે બીજા બધા યુટ્યુબ વિડીયો જોશો તો ઘણા બધાને ડિફિકલ્ટ લાગે, રાઈટ? તો મેં એવી એક પ્રેક્ટિસ કરી હતી કે મારા ફેમિલી મેમ્બરમાં કે મારા ફ્રેન્ડ સર્કલમાં મારે એકદમ સિમ્પલ સમજાવવું હોય તેને કઈ રીતે સમજાવું, એને હું સિમ્પલ આ રીતે હું સમજાવી શકું કે માની લ્યો કે તમે ટ્રેડ કરો છો એસબીઆઈ બેંકમાં, તમે ટ્રેડિંગ કરવું છે, તમારે એમાંથી પૈસા કમાવા છે એસબીઆઈ બેંકના શેરમાંથી. તો જનરલી તમે કઈ રીતે પૈસા કમાઈ શકો કે ભાઈ જો એસબીઆઈ 800 રૂપિયા ચાલતો હશે તો 800 રૂપિયા હું બહાર કરી લઈશ, અને 830 નો સાથે હું સેલ કરી લઈશ, 30 રૂપિયા તમારો પ્રોફિટ, અને એમાં જો 100 ક્વોન્ટિટી હશે તો તમને 3000 રૂપિયા મળી ગયા. તો ઇન્ટ્રાડેમાં તમે આ રીતે ટ્રેડ કરી શકો, ફ્યુચર્સમાં બી તમે આ રીતે ટ્રેડ કરી શકો. બીજી એવી વસ્તુ કે તમને કોઈ દિવસ એવું લાગે કે એસબીઆઈ ડાઉન જશે, આમાં કંઈક પ્રોબ્લેમ છે, મને ચાર્ટ ઉપર એવું દેખાય છે કે ભાઈ એસબીઆઈ તો ડાઉન જશે, તો એસબીઆઈ માની લો કે ટ્રેડ કરે છે 850, તો તમે 850 એને સેલ કરી દો અને 820 એને બાય કરો, તમે ડાઉન સાઈડ 30 રૂપિયા લઈ લો અને એની ક્વોન્ટિટી 100, તો એમાં તમે 3000 કમાઈ જશો. ટ્રેડિશનલી માર્કેટમાં આ રીતે પૈસા બની શકે કે કાં તો સ્ટોક ઉપર જાય તો એના ઉપર તમે બેટ કરો કે ભાઈ આ ઉપર જશે બુલિશ છે, અને કાં તો નીચે જાય તમે કે આ વીક છે એમાંથી પૈસા બનાવો. એઝ અ ટ્રેડર સ્ટોક નીચે જાય તોય માણસો પૈસા કમાઈ શકે, એ બધું ઇન્ટ્રાડે અને ફ્યુચરમાં પોસિબલ છે. પણ હવે હું તમને એમ કહું કે એસબીઆઈમાં આજકાલ કંઈ ખાસ એક્ટિવિટી થતી નથી, એમ એકદમ બોરિંગ સ્ટોક થઈ ગયો છે, તો કઈ રીતે પૈસા કમાવા? અથવા તો આપણને એવું લાગે કે ભાઈ ગવર્મેન્ટ ચેન્જ થવાની છે, બજેટ આવવાનું છે સારું એવું, બજેટનો ટાઈમ થઈ ગયો છે, બેન્કિંગ માટે બહુ સારા ન્યૂઝ આવવાના છે કાં તો બહુ ખરાબ ન્યૂઝ આવવાના છે, તો એમાં બહુ મોટા એમાં ફેરફારો થાય એસબીઆઈ બેંકમાં. પણ તમને ખબર નથી કઈ સાઈડ આ જશે, પણ તમને એ ખબર છે કે કઈ થવાનું છે. એવી રીતના આપણી આરબીઆઈ છે એ અમુક બેંક માટે ડિસિઝન લેતી હોય કે હોમ લોનના ઇન્ટરેસ્ટ ચેન્જ થશે કે બીજું બધું કંઈ ચેન્જ થશે, તો બેંકને બહુ ફરક પડતો હોય. તો આપણે એમ થાય હવે આ ન્યૂઝ પોઝિટિવ છે કે નેગેટિવ, કાંઈક થવાનું છે, 10% ઇમ્પેક્ટ આવશે, પણ ક્યાં આવશે એ વી ડોન્ટ નો, બરાબર? તો આ બધી પોસિબિલિટીમાં આપણે બેસી નહીં રહેવાનું, ઓપ્શનનો આપણે દરવાજો ખટખટાવીએ તો ઓપ્શનમાં તમે બધી પોસિબિલિટી પૈસા કમાઈ શકો. કે એસબીઆઈનો સ્ટોક બહુ નથી થતો તોય પૈસા કમાઈ શકો, એસબીઆઈનો સ્ટોક કોઈ એક સાઈડ મૂવ થશે તોય તમે પૈસા કમાઈ શકો. તમને એવું લાગશે કે એસબીઆઈનો સ્ટોક વધી વધીને 900 જશે, એનથી વધારે નહીં જાય, પણ નીચે તો 600 સુધી જઈ શકે છે, તો તમે એ રીતે બી પૈસા કમાઈ શકો. એટલે ઓપ્શન છે એકદમ સાદી ભાષામાં કહું તો બહુરૂપિયો છે, એમાં કોઈ લોયલ્ટી નથી. એને જે ખૂણામાંથી જ્યાંથી પૈસા મળે ને એવા તમે ટ્રેડ બેસાડી શકો, એટલે એક ટાઈમે તમે એમાં બાયર બી હોઈ શકો, એક ટાઈમે તમે સેલર બી હોઈ શકો, તમે 20% બાયર હોઈ શકો, તમે 80% સેલર હોઈ શકો. તમને શું અનુકૂળ આવે છે, ક્યાં તમને પૈસા લાગે છે, ક્યાં વધારે તમને પોસિબિલિટીઝ લાગે છે એ પ્રમાણે. તો આને કહેવાય ઓપ્શન ટ્રેડિંગનો એક બેઝિક કન્સેપ્ટ છે. અચ્છા, અને લાઈક ઓપ્શન ટ્રેડિંગ કોઈને સ્ટાર્ટ કરવું હોય તો એની જર્ની કઈ રીતે સ્ટાર્ટ કરવું? હવે જો ઓપ્શનની દુનિયામાં ઇન્ટરેસ્ટ હોય, અને નો ડાઉટ જે લોકો વિડીયો જોતા હશે એને ઇન્ટરેસ્ટ હશે જ, કારણ કે આજકાલ આ ટ્રેન્ડ બહુ ચાલે છે, તો સૌથી પહેલાં હું દર વખતે એવું કહું છું કે ઓપ્શન શું છે, ઓપ્શનનું બેઝિક શું છે એ તમે જાણી લ્યો. કારણ કે લોકો દર વખતે મૂડી નાખીને માર્કેટમાં આવી જાય છે,
અને પૈસા પછી એ લોકો કમાઈ નથી શકતા. આપણે આપણી ચેનલમાં બહુ સારા સારા ઓપ્શન આખા મેં કોર્સ ફ્રીલી મૂકેલા છે, એક એક બબ્બે કલાકના. એમાં મેં ઓપ્શનનું બહુ સરસ નોલેજ આપેલું છે, એક્ઝામ્પલ આપી આપીને. એ બધા તમે વિડીયો જોઈ શકો. એટલે પહેલાં એવું ટ્રાય કરો કે ઓપ્શન શું છે, ઓપ્શનના કોન્ટ્રાક્ટ શું છે, એઝ અ બાયર એમાં કઈ રીતે ટ્રેડ કરાય, એઝ અ સેલર એમાં કઈ રીતે ટ્રેડ કરાય, આ ઓપ્શનની દુનિયા કેમ બનાવવામાં આવી છે, આમાં કઈ રીતે રિસ્ક મેનેજ થાય, કઈ રીતે આમાં ટ્રેડ લેવા, આ બધું જે બેઝિક નોલેજ છે એ તમારે ક્લિયર કરવું બહુ જરૂરી છે. ત્યાંથી એક સ્ટાર્ટિંગ પોઈન્ટ તરીકે વર્ક આપણે કરી શકાય. અચ્છા, તો હવે કોઈને ઓપ્શન ટ્રેડિંગ ચાલુ કરવું હોય તો કેવી રીતના કરવું, લાઈક પહેલા બાઇંગ કરવું કે પહેલા સેલિંગ કરવું, કે વધારે કયું પ્રેફરેબલ છે? હવે ઓપ્શન બાઇંગ છે અને ઓપ્શન સેલિંગ છે, આ બંને એકબીજાથી તદ્દન અલગ છે. જે ઓપ્શન બાઇંગ છે એ સમજવામાં કમ્પેરેટિવલી ઇઝી છે. ઓપ્શન સેલિંગ ને આપણે હેજિંગ બી કહી શકીએ. ઓપ્શન સેલિંગ સમજવામાં થોડું કોમ્પ્રિહેન્સિવ છે અને સમજવામાં વાર લાગે, થોડાક ટાઈમ અને એફર્ટ્સ નાખવા પડે એમ છે. પણ હજી એમાં હું ડીપમાં જાઉં તો આમાં એવું છે કે તમે ઓપ્શન બાઇંગ બી કરી શકો, તમે સેલિંગ બી કરી શકો કરવા માટે, તો પૈસા તો બેમાંથી બનશે. બટ ઓપ્શન બાઇંગ છે એક હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ એક્ટિવિટી છે, જે માર્કેટમાં બહુ મોટું મિસગાઈડ છે બધી વસ્તુ, કે ઓપ્શન બાઇંગ તો એકદમ સેફ છે, એમાંથી લાખો કરોડો મળી જશે, એવું નથી. એક હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ એક્ટિવિટી છે. પણ એની સામે જો ઓપ્શન સેલિંગ હોય તો હેજિંગ છે, એ બહુ સ્ટેબલ વસ્તુ છે, એમાં મીડિયમ રિસ્ક ટુ હાઈ રિસ્ક રિવોર્ડ મળે છે એમાં. કારણ કે હેજિંગ અને જે સેલિંગ છે એ મોટા મોટા ઇન્સ્ટિટ્યુશન અને ફંડ હાઉસીસ બી કરે છે, ગવર્મેન્ટ બી કરે છે બહુ મોટી મોટી કેપિટલથી. એટલે ઓપ્શન હેજિંગ છે એમાં બહુ બધા પ્રોફેશનલ ટ્રેડર્સ હોય છે, કે જે લોકો ઇન્કમ ટાર્ગેટ કરે છે, વેલ્થ ટાર્ગેટ કરે છે, એ લોકોને અમુક બહુ સ્ટેબિલાઇઝ ઇન્કમ એની લાઈફની કમાવી છે બધી સિસ્ટમ ફોલો કરીને. ઓપ્શન બાઇંગ એવા લોકો કરે છે કે જેની કેપિટલ લિમિટેડ છે, સ્ટોક માર્કેટમાં નવા છે, હજી એટલી બધી કેપિટલ નથી, હજી એટલી બધી એક્સપર્ટાઇઝ નથી આવી, અને એ લોકો ઓપ્શન બાઇંગ કરે છે. તો આમાં સારું કે ખરાબ એવું કંઈ નથી, પણ ડિપેન્ડ કરે છે કે તમારી પાસે કેટલી કેપિટલ છે, તમારી પાસે કેટલો ટાઈમ છે, તમે કેવા ટ્રેડર બનવા માગો છો, તમે કેટલું કમાવા માગો છો. ઘણી વખત એવું હોય છે કે લોકો ટેલેન્ટેડ હોય છે પણ પૈસા હોતા નથી, એટલે ઓપ્શન બાઇંગમાં રિસ્ક છે તો બી ઓપ્શન બાઇંગ કરશે અને એમાંથી પૈસા ભેગા કરીને ધીરે ધીરે પછી ઓપ્શન હેજિંગ સાઇડ જશે. આ રીતની ઘણા બધા લોકોની જર્ની જોવા મળે છે. અને સપોઝ કોઈને ઓપ્શન ટ્રેડિંગ સ્ટાર્ટ કરવું હોય તો એના માટે મિનિમમ કેપિટલની શું રિક્વાયરમેન્ટ હોય છે? હવે જેમ કે ઓપ્શન બાઇંગ તરફ તમે જાઓ તેમાં તો 10,000-15,000 તમે ટ્રેડ કરી શકો. કેમ? કારણ કે ત્યાં તમારે ઓપ્શન કોલ અને પુટ ખાલી બાય કરવાના છે, બીજું કાંઈ કરવાનું નથી તમારે. તમને એવું લાગે કે આ નિફ્ટીનો નિફ્ટી છે અથવા તો બેંક નિફ્ટી છે એ અપ જશે, તો તમે કોલ સાઈડના કોન્ટ્રાક્ટ બાય કરીને બેસી જાઓ અલગ અલગ પ્રીમિયમ આપીને. તમને એવું લાગે કે બેંક નિફ્ટી કે નિફ્ટી ડાઉન જશે, તમે પુટ સાઈડના કોન્ટ્રાક્ટ બાય કરીને બેસી જાઓ. અને ઘણા બધા કોન્ટ્રાક્ટ્સ એકદમ ચીપ હોય છે, એટલે તમે બહુ નાની મૂડીથી શરૂ કરી શકો. અને ઓપ્શન હેજિંગ અથવા તો સેલિંગ સાઈડ જાઓ તો એક એક પ્રોફેશનલ ટ્રેડરનું કામ છે. એમાં ઇનિશિયલી શરૂઆત 40-50,000થી થઈ શકે, કારણ કે ત્યાં હવે લોટ પ્રમાણે તમારે સેલ કરવાનું છે બધું. પણ એક સારા એમાંથી ઓપ્શન સેલર અને હેજર બનવું હોય તો 5-6 લાખ પ્લસ આપણે મૂડી જોઈએ કે તમે એક સારું કમાઈ શકો. પણ આમાં બી હજી એક બહુ સરસ એક વસ્તુ છે કે લોકોની એવી અન્ડરસ્ટેન્ડિંગ છે કે ભાઈ ઓપ્શન હેજિંગ તો કોણ કરે, કારણ કે એમાં તો આટલી કેપિટલ જોઈએ, એમાં રિટર્ન ઓછું મળે છે. પણ ઓપ્શન બાઇંગમાં લોકો લાખો કરોડોના સ્ક્રીનશોટ મૂકે છે એના સોશિયલ મીડિયા ઉપર, પણ એની સામે લાખો કરોડોના લોસ બી થાય છે. એટલે ઓપ્શન બાઇંગ છે એમાં આંખ બંધ કરીને તમને એમ થાય કે ભાઈ હું તો કોલ પુટ કરી અને પૈસા કમાઈ લઉં છું, તો એટલું ઇઝી નથી. અને માર્કેટ એ રીતના ઇઝીથી તમને કમાવા નહીં દે. એટલે ઘણી વખત પ્રોફેશનલિઝમ છે ને એ હેજિંગ સાઇડ વધારે જોવા મળે કમ્પેર ટુ બાઇંગ સાઇડ, કારણ કે બાઇંગ સાઇડ એકદમ વાઇલ્ડ છે બધી વસ્તુઓ. અને આમાં લાઈક ઓપ્શન ટ્રેડિંગ માટે કોઈ સ્પેસિફિક એક્સપર્ટીસ કે કોઈ ટેકનિકલ નોલેજની જરૂર ખરી? કોઈ આપણે આમાં ડિગ્રીની કે એવી કંઈ રિક્વાયરમેન્ટ નથી, પણ ઓપ્શનની દુનિયા બ્યુટિફુલ બી છે, કોમ્પ્રિહેન્સિવ બી છે, તો એને તમે લાઇટલી લઈને ટ્રેડ ના કરી શકો. તમારી નિફ્ટી બેંક નિફ્ટી ઉપર પકડ સારી હોવી જોઈએ. ઘણું બધું એમાં ઇન્ડેક્સ ટ્રેડિંગ થતું હોય છે, સ્ટોકમાં બી ટ્રેડિંગ ઓપ્શન થાય, ઓપ્શન સ્ટોકના બી ઓપ્શન્સના કોન્ટ્રાક્ટ્સ હોય છે નો ડાઉટ, પણ પોપ્યુલારિટી વધારે બધા અલગ અલગ ઇન્ડેક્સની હોય છે. તો તમારે ઇન્ડેક્સને સમજવો પડે, ઇન્ડેક્સની મૂવમેન્ટ સમજવી પડે. એ મૂવમેન્ટ માટે તમારામાં પ્રાઇસ એક્શનનું નોલેજ સારું હોવું જોઈએ, થોડાક આપણને ચાર્ટ રીડ કરતા ફાવતા હોવા જોઈએ, સારું આપણે રિસ્ક મેનેજમેન્ટ કરીએ તો આપણે વધારે આગળ આવી શકીએ. એવું નહીં કે ભાઈ
મારે તો ગમે તે મુમેન્ટ કેપ્ચર કરવી છે, ગમે એટલું રિસ્ક હું લઈ લઈશ, હું આજે 1 લાખ નાખું તો કાલે આટલા કમાઈ લઈશ, એવી રીતના નહીં. તમે ભલે ઓપ્શન બાઇંગ સાઇડ જતા હોય કે ઓપ્શન સેલિંગ સાઇડ જતા હોય, બેઝિક તમને ચાર્ટ રીડ કરતા આવડવું જોઈએ, કઈ રીતે કોન્ટ્રાક્ટ એક્સપાયર થાય છે સમજવું પડે તમારે, કઈ રીતે આમાં રિસ્ક મેનેજ કરવું કે કયા ટ્રેડમાં કેટલું રિસ્ક લેવું, આ બધું તમારે ધીરે ધીરે સમજવું પડે. ખાસ કરીને સ્ટ્રેટેજીસ કઈ રીતે વર્ક કરે છે, તમારી પાસે એક સિસ્ટમ હોવી જોઈએ. એટલે આ રીતે તમારી જર્ની તમે ડિફાઇન કરી શકો છો તમારે આગળ બધું હોય તો. હવે સપોઝ ચેતન આપણે બાઇંગની વાત કરીએ તો આપણે અગર સ્પેસિફિક ઓપ્શન બાઇંગ તરફ આગળ વધવું હોય તેના માટે સેના પર ફોકસ કરવું જોઈએ? હવે જો ઓપ્શન બાઇંગ કરવું હોય તો તમે ખાલી ડિરેક્શનલ ટ્રેડ લેશો, બીકોઝ તમે ખાલી કોલ પુટ કરીને બેસી જશો, તમારી પાસે બીજું કાંઈ છે નહીં. આમાં ઓપ્શન બાઇંગ થોડું આમ એવું છે કે ભાઈ ડિરેક્શનલ ટ્રેડ લઈને બેસો, તો એના માટે તમે સાચા પડવા બહુ જરૂરી હોય છો કે ચલો આજે મારે નિફ્ટીમાં કોલ બાય કરવો છે તો મને પ્રોફિટ ત્યારે જ થશે જ્યારે નિફ્ટી અપ જશે, એ સિવાય પ્રોફિટ થવાનો નથી મને. એટલે એમાં કેવું છે 50-50% પોસિબિલિટી આવી ગઈ, એ સિવાય બીજું કંઈ બચ્યું નથી તમારી પાસે. ઘણી વાર નિફ્ટી ક્યાંય ન જાય તો એ તમને લોસ થશે. એટલે ઓપ્શન બાઇંગમાં એવું છે કે તમારું જે એનાલિસિસ છે ચાર્ટનું અથવા તો નિફ્ટી બેંક નિફ્ટીનું મૂવમેન્ટનું, એ તમારું બહુ સારું હોવું જોઈએ. એ સારું નથી તો ઓપ્શન બાઇંગમાં તમને એટલું બધું પ્રોફિટ નહીં થાય, તમે ફસાતા રહેશો. તો એક મેજર રિક્વાયરમેન્ટ છે કે હું સારી મૂવમેન્ટ ફાઇન્ડ આઉટ કરું, એ મૂવમેન્ટ ઉપર સારી રીતે હું ટ્રેડ લઉં, હું જે ટ્રેડ લઉં એ ક્વોલિટેટિવ ટ્રેડ લઉં, હું અનનેસેસરી ટ્રેડ ન લઉં, હું દરેક મૂવમેન્ટ પાછળ ભાગું નહીં. આ રીતે તમે ઓપ્શન બાઇંગની એક જર્ની ડિફાઇન કરી શકો જો તમારે કરવી હોય તો. નાઇસ. અને કોઈને અગર ઓપ્શન સેલિંગમાં એની જર્ની અગર આગળ વધારવી હોય તો સેના ઉપર ફોકસ કરવો? ઓપ્શન સેલિંગમાં ઘણી બધી સ્ટ્રેટેજીસ બહુ સારી સારી અવેલેબલ છે જેના ઉપર તમે ઇન્કમ ટાર્ગેટ કરો, વેલ્થ ટાર્ગેટ કરો, અને આ બધી સ્ટ્રેટેજી આજકાલ બધા બ્રોકરના અકાઉન્ટમાં અવેલેબલ હોય છે. તો ઓપ્શન હેજિંગમાં તમારે એ ટાર્ગેટ કરવું પડે કે તમારી પાસે કેપિટલ ખરેખર કેટલી છે અને તમે મહિનાના કેટલા પરસેન્ટેજ કમાવા માગો છો, જેમ કે 2%, 3%, 4% બી એક બહુ મોટું રિટર્ન કહેવાય ઓપ્શન હેજિંગ અથવા તો સેલિંગની વાત કરીએ. તો ઓપ્શન સેલિંગ મારે શીખવું હોય અથવા તો એમાં મારે આગળ વધવું તો મારો અપ્રોચ એવો હોવો જોઈએ કે ઇનિશિયલી હું અમુક જે સિમ્પલ સ્ટ્રેટેજીસ છે, જેમ કે ડેબિટ સ્પ્રેડ છે, જેમ કે આયન ફ્લાય સ્ટ્રેટેજીસ છે, આ અમુક સ્ટ્રેટેજીને હું પકડી લઉં, એ સ્ટ્રેટેજીને થોડોક ટાઈમ આપું સમજવાનો, એને ટેસ્ટ કરું, એની આઈડિયલ માર્કેટ કન્ડિશન શું છે હું જાણી લઉં, એને ઇમ્પ્લિમેન્ટ કરું, એ સ્ટ્રેટેજી મારી જો ખોટી પડે અથવા તો ટ્રેડ મારો વ્યવસ્થિત ના જાય તો એમાં કયા એડજસ્ટમેન્ટ કરવાના છે હવે મારે, કે લોસમાંથી હું પ્રોફિટમાં કન્વર્ટ થાઉં. ઇનિશિયલી એક કે બે સ્ટ્રેટેજીને પહેલાં સમજો, એને મગજમાં ઉતારો, અને જેમ જેમ એક્સપર્ટાઇઝ આવે એમ એમ ક્વોન્ટિટી વધારે રિસ્ક લઈને આગળ વધવા માંડો. એકી સાથે 50 સ્ટ્રેટેજીને ટ્રાય કરવા ન જાઓ. જો હું ઓપ્શન સેલર હોય તો મારી હું જર્ની આ રીતે ડિફાઇન કરીશ. એન્ડ કોઈ અગર આમાં ઇન્વેસ્ટ કરતું હોય ઓપ્શન ટ્રેડિંગમાં બાઇંગ ઓર સેલિંગમાં તો રિટર્ન કેટલું કમાઈ શકે? હવે ઓપ્શન બાઇંગમાં કોઈ અપર કેપ નથી, તમે લાખો કરોડોના ભાઈ સ્ક્રીનશોટ જોશો, કારણ કે એમાં એવું છે કે ભાઈ તમે ચાલો નિફ્ટી બેંક નિફ્ટીને અમુક કોન્ટ્રાક્ટ પરચેસ કરી રાખો, એ વખત પ્રીમિયમ છે તમારું 50 રૂપિયાનું છે, 100 રૂપિયાનું છે, અને નિફ્ટી બેંક નિફ્ટીએ બહુ સારી મૂવમેન્ટ આપી દીધું તો 100 રૂપિયાનું પ્રીમિયમ 400-500 સુધી પહોંચી જશે, બહુ સારી એવી મૂવ આવશે, વર્ષમાં થોડાક દિવસ આવી મૂવ આવતી હોય છે, તો એમાં તમારે બહુ પૈસા બની શકે જેની કોઈ લિમિટ ઘણી વખત હોતી નથી. પણ અલ્ટિમેટલી આ સ્ટોક માર્કેટ છે, અને હું આને દર વખતે ક્રિકેટની સાથે હું કમ્પેર કરું છું કે દર બોલમાં 6 નહીં વાગે, અથવા તો દર ઓવરમાં 6-6 બોલમાં 6 નહીં વાગે. તમે જે એવા ટ્રેડરને જોવો છો એ લોકોના વન્સ ઇન અ લાઈફ ટાઈમ કે વર્ષમાં એકવાર ઇવેન્ટ હોય, બાકી તમે એટલા બધા રિટર્ન એક્સપેક્ટ ના કરી શકો. યરલી બેઝિસ ઉપર તમે એક એવરેજ રિટર્ન એમાં એક્સપેક્ટ કરી શકો. હવે થોડુંક ઓપ્શન સેલિંગ અથવા તો હેજિંગ તરફ જઈએ, તેમાં મહિનાના 2%, 3%, 4% સુધીના રિટર્ન, અને અમુક બહુ એવા સારા એવા જે સેલર્સ મેં જોયા છે જે 5% સુધી કમાય છે, એટલે યરલી તમે 40-50% જેટલું રિટર્ન કમાઈ શકો, જે બહુ મોટું રિટર્ન છે. જે લોકોને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અથવા ચક્રવૃદ્ધિ વ્યાજનો કોન્સેપ્ટ ખબર પડતી હોય અને તમે એક્સેલ લઈને મૂકો કે મારી પાસે 5-7 લાખ રૂપિયા મૂડી છે, એમાં તમે 40% જો કમાવાનું શરૂ કરશો ને તો તમે 10 વર્ષમાં બહુ મોટી મિલકત ઊભી કરી લખશો, એને ટચ નહીં કરો તો. એટલે 40% એટલે એવું નહીં વિચારવાનું કે ભાઈ મને 1 લાખ ઉપર 40 હજાર મળ્યા, એ કઈ રીતે કમ્પાઉન્ડ કરો છો એમાં બહુ મોટી ઇફેક્ટ આવે કે જે માણસોને રિયલાઇઝ નથી થતી. તો ઓપ્શન હેઝિંગ એક સિસ્ટમેટિક ટ્રેડિંગ છે, એટલે એમાં ઇનિશિયલી મહિનાના 2% એટલે વર્ષના 20%, પછી 30%, 40% જેટલું ટાર્ગેટ કરી શકાય. એની કમ્પેરિઝનમાં ઓપ્શન બાઇંગ થોડુંક વાઇલ્ડ છે, એટલે એમાં 20% બી કમાવો, 30% બી કમાવો, 60% બી કમાવો, 80% તમે કમાઈ શકો કે કેટલી સારી મૂવમેન્ટ મળે છે અને કેટલું તમે રિસ્ક લેવા માંગો છો. ઓકે,
હવે જેમ ઓપ્શન ટ્રેડિંગ આપણે વાત કરી કે થોડું અત્યારે વધારે પ્રેફરેબલ છે બીકોઝ એમાં સ્ટેબિલિટી છે, કેમ કે એમાં રિસ્ક મેનેજમેન્ટ સારી રીતે થઈ શકે છે. તો તમે રિસ્ક મેનેજમેન્ટ ઉપર થોડી ટિપ્સ આપો કે કઈ રીતે મેનેજ કરી શકાય. હવે જેમ કે ઓપ્શન બાઇંગ છે એમાં રિસ્ક મેનેજમેન્ટ કરવું બહુ ડિફિકલ્ટ થઈ જાય, કારણ કે એમાં તમે એક ડિરેક્શન પકડી લીધું. અને એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ઓપ્શન બાયર ખાલી કાં તો ઉપર જશે કાં તો નીચે જશે એ જ રીતે પૈસા કમાઈ શકશે, 50-50% પોસિબિલિટી છે. ઓપ્શન સેલિંગમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે એ માર્કેટ ક્યાંય નહીં જાય તોય સેલર પૈસા કમાય છે, જે થેટા ડીકેથી કમાય છે પૈસા. કારણ કે આ સાઈડ ઓપ્શન બાયર છે એ પ્રીમિયમ પરચેસ કરશે, એ કોકને આપશે પ્રીમિયમના પૈસા. જેમ કે આપણે કસ્ટમર છે ઇન્સ્યોરન્સ કંપનીના, તો મારી જવાબદારી છે કે પ્રીમિયમ પે કરું અને ઇન્સ્યોરન્સ કંપની પ્રીમિયમ લઈને મને પ્રોટેક્શન આપશે. એ જ વસ્તુ ઓપ્શનની દુનિયામાં હું બાયર હોય ને તો હું જ્યારે નિફ્ટીનો કોન્ટ્રાક્ટ પરચેસ કરું તો હું પ્રીમિયમ મારા અકાઉન્ટમાંથી આપું, અને તમને સેલર હોય ને તો તમે એ કોન્ટ્રાક્ટને ઓનર કરો છો એની જવાબદારી ઇન્સ્યોરન્સ કંપનીની જેમ. તો એટલા માટે જે સેલર છે ને એ થોડા કેવા છે ખબર, કે મોટી મૂડી લઈને બેઠા છે, એ થોડા સિસ્ટમેટિક છે. અને ઇન્સ્યોરન્સ કંપની જોજો, ઇન્સ્યોરન્સ કંપની આપણને એવું લાગશે કે આટલું બધું રિસ્ક લે છે, પણ એ લોકો સ્ટેટિસ્ટિકલ બહુ હોશિયાર હોય છે. એ લોકો છે ને ઓછું રિસ્ક લઈને એમ કહેશે કે ભાઈ અમને આમ 20-30% રિટર્ન મળ્યું તો અમે ખુશ છીએ. એટલે એના જેવું જ બિહેવિયર ઓપ્શન સેલરનું હોય છે કે પ્રોબેબિલિટી એના ફેવરમાં એટલા માટે જાય છે કે માર્કેટ ક્યાંય નહીં જાય તો એ લોકો પૈસા કમાશે. કારણ કે જે કોન્ટ્રાક્ટ હોય ને એ કોન્ટ્રાક્ટ અમુક ટાઈમે એક્સપાયર થઈ જવાના છે, એનો બેનિફિટ સેલરને મળી જવાનો છે જેનો બેનિફિટ બાયરને મળતો નથી. એટલે ઓપ્શન જે સેલર છે એની તરફ જે પ્રોબેબિલિટી છે એ પૈસા કમાવાની બહુ વધારે છે કમ્પેર ટુ ઓપ્શન બાયર. અને ઓપ્શન બાયરને એવું લાગે છે કે ના ના આમાં તો ઓછા પૈસા છે, બહુ મોટી મૂવમેન્ટ છે, અમે કમાઈ લેશું. પણ હકીકતમાં રિયલ લાઈફમાં જ ઇન્સ્યોરન્સ કંપની વધારે કમાતી હોય છે, કસ્ટમર કમાતા નથી હોતા વધારે. એવી રીતના ઓપ્શનમાં જે પ્રોબેબિલિટી છે સંભાવના જીતવાની સંભાવના એ સેલરની બાજુ હંમેશા મેથેમેટિકલી વધારે છે, બાયરની બાજુમાં નથી. અને એ શું કરવા છે, કારણ કે ઓપ્શન બાઇંગમાં તો તમે નાની નાની મૂડીથી શરૂ કરી નાખો, ઓપ્શન સેલિંગમાં ડાયરેક્ટ મોટી એવી મૂડી જોઈએ. પણ જે માણસ સ્ટેટિસ્ટિકલી મોટી મૂડી નાખતો હોય પ્રોબેબિલિટી એને દેવાય કે ન દેવાય, એટલે આખું આ ઝાડ એ રીતે બિસાવેલું છે કે તમે ગમે કરો સંભાવના આ લોકો તરફ જ જીતવાની વધારે છે. અને એટલા માટે જ હું પેલા કહું છું કે ઓપ્શન બાઇંગ હંમેશા હાઈ રિસ્ક છે કમ્પેર ટુ ઓપ્શન સેલિંગ. અચ્છા, અને આપણે જ્યારે ઓપ્શન ટ્રેડિંગ આપણે વાત કરીએ છીએ ઓપ્શન ટ્રેડિંગની, તો એમાં ચાર્ટનું ઇમ્પોર્ટન્સ કેટલું છે? મારા મત પ્રમાણે ચાર્ટનું ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો શું કરે છે, આજકાલના જે નવા ટ્રેડર આવે છે ચાર્ટ ઉપર એટલું ફોકસ નથી કરતા, એને એમ થાય ઓપ્શન ટ્રેડિંગમાં તો પ્રીમિયમનું જ કામ છે, આપણે તો સ્ટ્રેટેજી ઉપર ફોકસ કરશું, પ્રીમિયમને જોયા જોયા રાખશું, એવું નથી હોતું. મને લાગે છે દુનિયામાં કોઈ પણ જાતનું ટ્રેડિંગ આવી જાય ચાર્ટનું ઇમ્પોર્ટન્ટ એકદમ ખૂબ રહેવાનું છે, કારણ કે ચાર્ટ તમને કહેશે માર્કેટ ક્યાં જવાનું છે, માર્કેટ શું કરવાનું છે. એ ચાર્ટ ઉપરથી આખી ઓપ્શનની દુનિયા બનેલી છે, એટલે એટલે તો એને ડેરિવેટિવ્સ કહેવામાં આવે છે, કે કોઈ વસ્તુનું એ ડેરિવેટિવ્સ છે. એટલે ચાર્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એમાં આપણે એક્સપર્ટાઇઝ હોવી જ જોઈએ, તો જ ટ્રેડિંગમાં કોન્ફિડન્સ આવે ને તો જ આપણી જર્ની સ્મૂથ થાય. ઓકે, અને આજે ઓપ્શન ટ્રેડિંગ કરતા મેજર લોકો શું મેજર મિસ્ટેક્સ કરતા હોય છે? હવે જેમ કે હું પોતે બી ઘણી મિસ્ટેક કરતો, અને મેં જે આપણી સાથે જોડાયેલા છે ટ્રેડરમાં એમાં અમુક મિસ્ટેક એ રીતે જોઈ છે લોકોને. એક તો રિસ્ક રિવોર્ડના કન્સેપ્ટ ક્લિયર નથી હોતા, પછી એ લોકો જ્યારે ટ્રેડ લે ને તો ટ્રેડ લેવાની એક આઈડિયલ કન્ડિશન હોય. આપણે આ પેલા અલગ એપિસોડમાં જોયું હતું કે માર્કેટમાં સૌથી વધારે પૈસા એ લોકો બનાવે કે જે બેઠા રહે છે, કે ભાઈ તમારી પાસે લેપટોપ છે, માર્કેટ ખુલ્લું છે, પણ તમે ઓપ્શન બાઇંગ કરો છો કે હેજિંગ કરો છો. જો આઈડિયલ કન્ડિશન નથી બનતી ટ્રેડ લેવાની તો તમે ના લ્યો, કારણ કે ખોટા ટ્રેડમાં પડશો પછી એના એડજસ્ટમેન્ટ કરશો, સ્ટોપ લોસ મોડિફિકેશન કરશો, બ્રોકરને વધારે પૈસા આપશો, એનો કોઈ મિનિંગ નથી. એટલે સૌથી પહેલાં તો રિસ્ક રિવોર્ડ રેશિયો જાણો, જ્યારે આઈડિયલ કન્ડિશન બને છે તો જ ઓપ્શન બાઇંગ અને હેજિંગમાં ટ્રેડ કરો, ક્વોલિટેટિવ ટ્રેડ લ્યો તમે, અને તમારી પાસે કેટલી મૂડી છે એને અલગ અલગ ટ્રેડમાં કઈ રીતે ડિવાઈડ કરો છો કે તમારું રિસ્ક ઓછું થાય, કઈ રીતે તમે પ્રોફિટ બુક કરો છો, આ બધું બહુ મેટર કરે છે. આ બધી બહુ મેજર મિસ્ટેક છે. અને બીજું કે આજકાલના ટ્રેડરમાં પેશન્સ નથી, એ લોકોને શીખવું નથી, એ લોકોને આજે આવું છે, કાલે બધી વસ્તુ ટ્રાય કરી અને પરમ દિવસે સક્સેસફુલ થઈ જવું છે. અને એ જે આ ઉતાવળ છે એમાં આખો જે લર્નિંગ કર્વ છે એ આખો મિસ થાય છે. અને જો એ લર્નિંગ કર્વ તમે ફોલો નહીં કરો, જનરલી લર્નિંગ કર્વ એટલે શું, કે તમે મિસ્ટેક્સ કરો, તમે ફેલ થાઓ તો તમે રિયલાઇઝ કરો. હવે જેમ કે આપણે આ બધા એપિસોડ રેકોર્ડ કરીએ છીએ, હવે કહેવા માટે તો હું તમને 100 વસ્તુ કહી શકું અત્યારે, પણ તમે જ્યાં સુધી ટ્રેડ નહીં કરો અને મિસ્ટેક રિયલાઇઝ નહીં કરો
ત્યાં સુધી હું શું કહું છું એનો બહુ મિનિંગ રહેતો નથી. કારણ કે કોઈ માણસ અમુક મૂડી લઈને ટ્રેડ કરશે તો એના ઇમોશન્સ કેવા છે? જ્યાં એને રોકાવું તો ત્યાં રોકાણો નહીં, જ્યાં નથી રોકાવવાનો અહીંયા રોકાય છે. તો એણે પોતાની જાત ઉપર શું વર્ક કરવાનો છે એ હું તો શું કોઈ નહીં કહી શકે. એટલે તમે એકવાર પૈસા નાખો, પછી ટ્રેડ કરો, પછી તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ શું છે એ આઈડેન્ટિફાઈ કરવાની આખી પ્રોસેસને આજકાલ લોકો બહુ મિસ કરે છે. અને ખાલી એમ કે સર તમે અમુક સ્ટ્રેટેજી શીખવાડી દો કે અમુક ટૂલ્સ આપી દો, પણ ખરેખર આમાં બહુ 360 ડિગ્રી ધ્યાન રાખવું જોઈએ. જો ધ્યાન રાખીએ તો આપણી લાઈફ ચેન્જ થઈ જાય એવું આ સરસ મજાનું ટ્રેડિંગ છે. મારે સપોઝ ઓપ્શન ટ્રેડિંગ કરવું હોય અને હું એવો પર્સન છું જેને ઓપ્શન ટ્રેડિંગનું કોઈ નોલેજ નથી, તો તમે શું મને ટિપ્સ અને ટેકનિક્સ શેર કરશો કે જેનાથી મારી જર્ની સ્મૂથ થઈ જાય? હવે જેમ કે માની લો કે પહેલાં આપણે વાત કરીએ ઓપ્શન બાઇંગની અથવા તો હેજિંગમાં, બધામાં સેમ જ અપ્લાય પડે છે. સૌથી પહેલાં તો તમે બેઝિક્સ ક્લિયર કરો. બીજું ઓપ્શનનું હાર્ડ છે ઓપ્શન ગ્રીક્સ, જેને કહેવામાં આવે છે કે ડેલ્ટાની મૂવમેન્ટ, વેગાની મૂવમેન્ટ એટલે વોલાટિલિટી માર્કેટ, ગામા અને થેટા. તો ઓપ્શન બાયરનો ફ્રેન્ડ હોય છે ડેલ્ટા, અને જે ઓપ્શન સેલર છે એનો ફ્રેન્ડ હોય છે થેટા. ઓપ્શન સેલર છે એને થેટા ગેઇનર્સ બી કહેવામાં આવે છે, કે એ ટાઈમના હિસાબથી પૈસા કમાય છે. જેમ કે ઇન્સ્યોરન્સ કંપની ટાઈમ ઉપર પૈસા કમાય, કે કેટલા યંગ લોકોની ડેથ થાય છે, નથી થતી, જ્યારે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લઈ તો એ શું કામ લાખો કરોડોની પોલિસી કેમ આપે છે? કારણ કે એની પાસે નંબર છે, કે નંબર બહુ ઓછો છે કે આટલા સમયમાં ડેથ નથી થતી લોકોની, અને જે એટલા સમયમાં જે બધા યંગ લોકોની ડેથ થાય છે બહુ રેશિયો ઓછો છે. એવી રીતના જે સેલર છે એ બી ટાઈમનો ઉપયોગ કરે છે કે ભાઈ કોન્ટ્રાક્ટ એક્સપાયર થઈ જાય, એ લોકો એવું ચાહતા હોય, એનો ફાયદો ઉઠાવી અને એ લોકો બાયર પાસેથી પૈસા બનાવી લે. તો તમે જો ઓપ્શન સેલર અથવા તો હેજિંગ હોય તો તમારી પકડ હોવી જોઈએ થેટા ઉપર, અને જો તમે બાયર બનવા ચાહતા હોય તો તમારી પકડ હોવી જોઈએ કે ડેલ્ટા કેવો કામ કરે છે, અને તમે થેટાની અગેન્સ્ટમાં ન જો. કારણ કે બાયર માટે થેટા એનિમી છે, જે સેલર માટે જે ફ્રેન્ડ છે ઓલા માટે એનિમી છે. અને વેગા એટલે માર્કેટની મૂવમેન્ટ કેવી છે એમ. તો ઓપ્શન ગ્રીક છે ને એ બંને માટે બહુ હાર્ડ છે એમ. ઓપ્શનની દુનિયાનું એક દિલ છે, એ તમારે ક્લિયર કરવું જ પડે. આના ઉપર આપણે આપણી ચેનલમાં વિડીયો મૂકેલા છે ને, આપણે એના ઉપર પાછું એક ડિસ્કશન કરશું એક અલગ વિડીયોમાં. પણ કોઈ પણ માણસને જો સફળતા હાંસિલ કરવી હોય તો બેઝિક્સ ક્લિયર કરે બંનેનું, બાઇંગ છે કે હેજિંગ છે, ઓપ્શન ગ્રીક્સ ઉપર એટલું ધ્યાન રાખે, ક્વોલિટેટિવ ટ્રેડ જ લેવાના શરૂ કરે. ઓપ્શન બાઇંગમાં અમુક જ એકાદ બે સ્ટ્રેટેજી ઉપર પકડ જમાવો તમે. ઓપ્શન સેલિંગમાં બી એકાદ બે સ્ટ્રેટેજી ઉપર જ તમે પકડ જમાવો પહેલાં, અને એની સાથે 3-6 મહિના ટાઈમ વિતાવો, એ સ્ટ્રેટેજીના બધા પાસા જાણી લો કે એવું એવી રીતના, હું તો એવું માનું છું કે એવી રીતના કામ કરો તમે કે કોઈ એક સ્ટ્રેટેજી ઉપર તમે પોતે આખી બુક લખી શકો. એની બદલે લોકો કરે છે શું, આ એક વીક આ સ્ટ્રેટેજી સર આમાં નથી મજા આવતી, એક વીક ઓલી સ્ટ્રેટેજી, પછી યુટ્યુબ સર્ચ કરશે અને એવી મિરેકલ સ્ટ્રેટેજી શોધશે. મિરેકલ સ્ટ્રેટેજી હોતી નથી. એક ખરાબ સ્ટ્રેટેજી નહીં, તમે લોંગ ટર્મ ટ્રેડ કરશો ને તેમાં ભલે વીકનેસ વધારે છે, પણ હવે તો ખબર પડી ગઈ ને કે આ સ્ટ્રેટેજીમાં 70% ખરાબ વસ્તુઓ છે. તો 70% આ યુઝફુલ નથી, પણ 30% તો યુઝફુલ છે. તો તમે એ સ્ટ્રેટેજી જોડે એટલો ટાઈમ નહીં વિતાવો, અને દર મહિને કે દર વીકમાં ચેન્જ કરશો. તમે આજે તમે કોઈ બિઝનેસ નાખ્યો હોય તો 2-3 મહિને બિઝનેસ બંધ કરીને નવો બિઝનેસ કરવાના છો તમે, કે આજે રેડીમેડ, કાલે ફાસ્ટ ફૂડ, પછી એક્સપોર્ટ ઇમ્પોર્ટ, એવું ના થાય. તો લોકો સેમ એવું જ કરે છે. આમાં એક સ્ટ્રેટેજી સાથેની લોયલ્ટી કે કમિટમેન્ટ નથી હોતું, આ બહુ મેઇન છે જો તમારે સક્સેસફુલ બનવું હોય. વાહ ચેતન, થેન્ક યુ સો મચ આટલું વેલ્યુએબલ નોલેજ શેર કરવા માટે. આઈ એમ શ્યોર ઘણા બધા આપણા વ્યુઅર્સને આનાથી બહુ સારી હેલ્પ અને ક્લેરિટી મળશે ઓપ્શન ટ્રેડિંગ કરવા માટે. ઓપ્શન ટ્રેડિંગ એકદમ હોટ ટોપિક છે, અને હું જોઉં છું કે ઘણા બધા સ્માર્ટ અને ટેલેન્ટેડ લોકો આવે છે. એ લોકો એકચ્યુઅલી ઘણી વખત સાચા રાહ ઉપર હોય છે, પણ ઘણી વખત આવી નાની મોટી મિસ્ટેકના લીધે એ લોકો લોસ કરી બીગે છે. હોપ્સ એ લોકોના જતા રહે છે, પછી હતાશ થઈને માર્કેટ છોડી દે છે. અને ઘણી વખત તો એક એવા એક બ્રેક ઇવન પોઈન્ટ ઉપર હોય છે કે દે આર અબાઉટ ટુ ક્રેક ધ સક્સેસ, એ લોકોને સારી મેન્ટરશીપ નથી મળતી. એટલે જ આપણે મેન્ટરશીપને કોચિંગ બધું ચાલુ કર્યું છે. આમાંથી જે લોકો વિડીયો જોતા હોય ને એ લોકોને કાંઈ પણ વસ્તુ ન સમજાતી હોય તો ક્લેરિટી જોતી, તો આપણે હંમેશા એ લોકોને બહુ સારા અને સાચું માર્ગદર્શન આપીએ છીએ, એના માટે હંમેશા કોન્ટેક્ટ કરી શકે. અને જાનકી, એઝ યુઝ્યુઅલ તમે બહુ સારો ટોપિક ચૂઝ કર્યો, મને ડિસ્કશન કરવાની બહુ મજા આવી. આપણે હજી સારા ટોપિક બનાવતા રહેશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ચેતન.